हेलो फ्रेंड्स, वेलकम टू द ऑनलाइन सेशन। विद्यार्थी मित्रों, गा लेक्चर की अंदर आपने बात करता था कि जो रोबोट है ये कोर्ट की अंदर हाजर थवानो छे अने रोबोट कोर्ट की अंदर हाजर थाय छे। अने पहला आग समग्र घटनाओं से चोरी नी छे, आ छे, बधीज घटनाओं धीमे धीमे कैमरा में रेकॉर्ड थी, लोगों ने खबर पड़वा लगी, पोलिस स्टेशन में मामलों पहुँची गयो, पोलिस आ बधानी पोते ज शोधखोळ हाथी અને આ બધાને પકડી પાડીએ। ત્યારબાદ તો કે ભાઈ રોબોટ છે એમને ફરી પાછો કોર્ટનો રૂમની અંદર હાજર કરવામાં આવે છે। અને જેવો એ રોબોટ હાજર કરવામાં આવે એ જ દિવસે તો કે ભાઈ આગળના દિવસે પેપરની હેડલાઇન્સ બની જાય કે ભાઈ રોબોટ છે કોર્ટમાં જશે, રોબોટ આમ કરશે, બરાબર છે। આવી અલગ અલગ પ્રકારની હેડલાઇન બની જાય અને બીજે દિવસે લોકોના ટોળાએ ટોળા ઉમટી આવે એ રોબોટને કોર્ટરૂમની અંદર જોવા માટે। અને ત્યાર પછી તો કે ભાઈ આગળ છે વકીલ સાહેબ પોતાની દલીલો રજૂ કરે છે અને આગળ એમનો કેસ ચાલે છે। જોઈએ આગળથી। કાઉન્સલ ગોયલ ટર્નેટ ટુ રામસિંહ રોબોટ, અને હવે જે વકીલ સાહેબ છે એ ટર્નેટ ટુ રામસિંહ રોબોટ, એ રોબોટ તરફ ફરે છે। હુ ઇઝ યોર માસ્ટર, હી આસ્ક્ડ બ્રીફલી। બ્રીફલી એટલે ટૂંકમાં જ, એ પોતે ટૂંકમાં જ સવાલ પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે। અ ડલ બ્લુ લાઇટ ફ્લેશડ, અને એના કપાળનો જે ભાગ છે એ ભાગ ઉપર ઝાંખી એવી બ્લુ લાઇટ છે, ફ્લેશ મતલબ એ શરૂ થાય છે, એટલે શરૂ થઈને બંધ થઈ જાય છે એને ફ્લેશ કહેવાય। એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ, ત્યાર પછી એકાદ ક્ષણ પૂરતું વાયરનો અવાજ આવે છે। ધ રોબોટ સ્ક્વિડ ઇન હિઝ મેટાલિક ટોન, અને ત્યાર પછી રોબોટ છે એ પોતાના ધાતુ જેવા કર્કશ અવાજમાં જવાબ આપે છે, મિસ્ટર પ્રેમ ચોપરા। એ શું જવાબ આપે છે કે મારા માલિક છે મિસ્ટર પ્રેમ ચોપરા। વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, અને તરત જ વકીલ સાહેબ બીજો સવાલ પૂછી લે છે કે વોટ ડીડ યુ ડૂ, એટલે તું શું કરે છે ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, શ્રીમાન પ્રેમ ચોપરા માટે તું શું કરે છે। અપોઝ અટકે છે, અ વાયર મતલબ વાયરિંગ જેવો કર્કશ અવાજ આવે છે, ધેન અ મેટાલિક આન્સર ફરી પાછો ધાતુ જેવા અવાજમાં જવાબ આપે છે, ક્લિનિંગ સાફ સફાઈ, મૂવિંગ ધ લોન એટલે કે ઘાસ કાપી આપવું ગાર્ડનનું બગીચાનું, વોશિંગ વાસણ સાફ કરવા, ડુઈંગ ડિશિસ શોપિંગ, બરાબર છે। એટલે હું કહીએ છીએ કે વાસણ સાફ કરવા, કપડાં ધોવા, તે ત્યાર પછી શોપિંગ, એમણે કીધેલી વસ્તુઓની ખરીદી કરવી વગેરે વગેરે। રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ સિક્સ ડેઝ, અને શું કહીએ છીએ રિકોલ, રિકોલ મતલબ ફરી પાછું આપણે અગાઉ જોઈ ગયા હતા, રિકોલ મતલબ થાય ફરી યાદ કરવું અથવા તો યાદ કરવું। તો રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ, તારી પ્રવૃત્તિઓને ડિટેલની અંદર રિકોલ યાદ કર, ફોર અ લાસ્ટ સિક્સ ડેઝ, છેલ્લા છ દિવસની તારી જે કાંઈ પ્રવૃત્તિઓ છે એને તું ડિટેલમાં યાદ કર અને એને વર્ણવ। કાઉન્સલ ગોયલ ઇન્ટરેપ્ટેડ, ઇન્ટરેપ્ટેડ મતલબ વચ્ચે બોલવું, હજી તો એ આગળ કહેતો હોય કે ભાઈ કયા કયા કામ કરે છે, એ કયા હજી એની લિસ્ટ શરૂ જ હોય ત્યાં તે વકીલ છે એને વચ્ચે જ અટકાવી દે છે, અને વચ્ચે જ અટકાવીને એને કહે છે કે ભાઈ છેલ્લા જે છ દિવસ છે એ છ દિવસની તારી જે કાંઈ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને તારે શું કરવાની છે, ડિટેલમાં કહેવાની છે, મતલબ એક એક કમાન્ડ તારે અમારી સામે રજૂ કરવાના છે। તો મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનસલી, અને જેની મેમરી ટેપ છે એ ફરી પાછી મિકેનિકલી મતલબ જેના મશીનની અંદર જે ધીમે ધીમે રિવાઇન્ડ થાય છે, રિવર્સ થાય છે। ઓપન ધ બૂટ ઓફ ધ કાર, ઓપન એટલે ખોલવું, બૂટ એટલે ડિકી, ઓફ ધી કાર, કારની ડિકી ખોલવી, એમ્પેટાઇડ ધ ગ્રેસરી, એમ્પેટાઇડ એટલે ખાલી કરવું ને ગ્રોસરી એટલે કરિયાણું અથવા ઘર વખરીની જે કંઈ વસ્તુ હોય એ ખાલી કરવાની છે। શટ ધ બૂટ, પાછું જે કંઈ બૂટ મતલબ એનું જે ડિક્કી છે એ શટ બંધ કરી દેવાની છે। ટર્નેડ ફરી જા, મૂડ 30 સ્ટેપ, 30 ડગલા ચાલ, સ્ટોપ ઊભો રહે, ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, તારી ડાબી બાજુ એક ક્યુરિયો શોપ છે મતલબ એન્ટિક વસ્તુઓની દુકાન છે। ટર્નેડ ફરી જા, 20 સ્ટેપ, 20 ડગલા, મને જો શોપ ઓન લેફ્ટ છે ને વચ્ચે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી બ્લેન્ક છે, ત્યાર પછી મૂવ લેફ્ટ ટર્નેટ 20 સ્ટેપ, બરાબર આ વચ્ચે આપણને જે દીધું છે ને ક્યુરિયો શોપ પછી ઓન ધ લેફ્ટ એટલે કે ડાબી બાજુ એ ક્યુરિયો શોપ છે, પછી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે કે જેને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ સિગ્નલ મળે છે મતલબ લાઇટિંગ થાય છે બ્લેન્ક,
परंतु केवु से ब्लेंक से कारण के कोई ने कहवानू नथी अगाउ कीधुं तुं ने एटले त्यां शुं आवे छे ब्लेंक मूव्ड लेफ्ट ने पछी शुं कहे छे के डाबी बाजू फरी जा टर्नेड फर अने 20 स्टेप 20 डगला चाल एट धीस पॉइंट ध काउंसल कमांडेड अने आ पॉइंट पर जो वकील साहेब छे एने कमांडेड हुकम आपे छे स्टॉप ऊपर आई जा रिवर्स पाछो आव एंड प्ले फरी पाछो शुरू कर अगेन देर वॉज एन ऑब्वियस पॉज आफ्टर ध इंस्ट्रक्शन सीग्नल अने आ वखते पण फरी पाछो ज्यां जेने इंस्ट्रक्शन सीग्नल मळे छे त्यार पछी ए फरी पाछो पॉज अटकी जाए छे एटले पहला जे अटके छे सेम फरी पाछू अहींया पण ए अटकी जाए छे एटले बे जग्याए पहली वखत कदाच भूल थई होय अथवा तो एनी जे प्रॉब्लम्स होय कदाच सॉफ्टवेरमां आते બીજી વખત પણ ફરી પાછો એ ત્યાં જ ઊભો રહી જાય છે કાઉન્સલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ અને વકીલ સાહેબ છે ફરી પાછી ટેપ એમની સ્ટોપ બંધ કરી દે છે નોટિસ ધ પોઝ યોર ઓનર મતલબ જજ સાહેબ અને જજ સાહેબને કહે છે કે નોટિસ ધ પોઝ પોઝ મતલબ આ જ્યાં જ્યાં અટકે છે એ તમે નોટિસ કરો એ તમે ધ્યાનમાં લો કે ભાઈ આ તમે જુઓ કે બેને ઇન્સ્ટ્રક્શનની સિગ્નલ મળે છે એના સિગ્નલ મળે એટલે એના ચહેરા પર લાઇટ થાય એટલે એને ઇન્સ્ટ્રક્શનની સિગ્નલ મળે છે પરંતુ એ શું સિગ્નલ મળે છે શું કમાન્ડ મળે છે એ બોલતો નથી ત્યાં અટકી જાય છે અને બે કે પાંચ મિનિટ માટે અટકીને ફરી પાછું શરૂ થાય છે એકવાર નહીં પણ બે વાર અને સેમ એ જ જગ્યાએ ત્યાં ઊભો રહી જાય છે એટલે તમારે આ જે જગ્યાએ ઊભો રહી જાય છે આ વસ્તુ તમારે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ રિવીલ્ડ એટલે જાહેર કરવું એ શું કહે છે એનો મતલબ શું થાય કે સમ એક્શન્સ ઇઝ નોટ રિવીલ્ડ એનો મતલબ એ થાય કે કેટલીક ક્રિયાઓ અહીંયા જાહેર થતી નથી વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ આ સૂચનાઓ કઈ હતી અથવા શું હતી એન્ડ હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ અને તને આ સૂચનાઓ આપી કોણે હી ક્વેશ્ચન્સ રામસિંગ 017 અને રામસિંગ રોબર્ટને પૂછે છે કે ભાઈ તું આ બે જગ્યાએ અટકી જાય છે ઊભો રહે છે તો શું કામ ઊભો રહે છે ઊભો રહી ગયો તને તને ત્યાં તો કોઈ સિગ્નલ મળે છે એ ફાઇનલ છે કે તને કોઈ હુકમ આપે જ છે તો ત્યાં તને શું હુકમ મળે છે અને એ હુકમ કોણે આપ્યો બે સવાલે રામસિંહને પૂછે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ રિસ્પોન્ડેડ એટલે જવાબ આપો અને જવાબ આપે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ માહિતી જાહેર કરવાની નથી એટલે હું તમને માહિતી આપી શકું નહીં કારણ કે મને અગાઉથી ના પાડેલી છે કે આ જે કમાન્ડ છે કોઈ પણ વ્યક્તિ પૂછે તારે કહેવાના નથી અને ટોપ સિક્રેટ રાખવાના છે અને એટલા માટે શું જવાબ આપે છે કે ભાઈ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ આ માહિતી શું હતી અને કોણે આપી હતી એ હું તમને કહી શકું નહીં બટ વાય પરંતુ શા માટે રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ એટલે શું કહે છે કે રોબર્ટ પોતાના માલિકને ડિસઓબે એટલે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહીં કારણ કે અગાઉ પહેલો જ નિયમ છે રોબોટિક્સનો કે જે કોઈ રોબોટ છે એ પોતાના માલિકની વાત માનશે હવે જો તમે એમ કહેતા હોય કે ભાઈ અહીંયા હું જે મને માહિતી આપવામાં આવી છે એ માહિતી હું તમને આપું અથવા કોણે પૂછ્યું તો એ હું તમને કહું તો એ શક્ય નથી કેમ તો કે ભાઈ રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ રોબર્ટ પોતાના માલિકની વાતને ઉલ્લંઘન કરે નહીં જો હું તમને કહી દઉં તમારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એ ક્યારેય શક્ય નહીં બને સેવરલ પીપલ હુ હેવ સફર લોસીસ વિલ બી હાર્મ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ શું કહે છે એ ભાઈ સેવરલ પીપલ ઘણા બધા લોકો છે વુ હેવ સફર લોસીસ એમણે નુકસાનનો સામનો કરવો પડશે અને નુકસાન ભોગવવું પડશે વિલ બી હાર્મ એટલે મોટા પ્રમાણમાં નુકસાન થશે ઈજા પહોંચશે ઇફ જો ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ આ કઈ કઈ માહિતી છે કયા કયા સૂચનો છે જો તું અમને નહીં જણાવ તો આના કારણે તો કે ભાઈ એવા ઘણા બધા લોકો છે કે જેમણે મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડશે જે લોકોને ગંભીર ઈજાઓ થશે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ શું હતી એ ઇન્સ્ટ્રક્શન્સ શું હતા એ સૂચનો કાઉન્સલ લોયર ગોયલ પ્રોઝ અને પ્રેશર એને શું કરે છે તો કે ભાઈ રોબોટ ઉપર પ્રેશર દબાણ કરવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ તું એ જવાબ આપી દે કારણ કે તારો પહેલો નિયમ જો રોબોટિક્સનો એ હોય કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે તો રોબોટનો ત્રીજો નિયમ એ પણ હતો સોરી રોબોટનો બીજો નિયમ એ પણ હતો કે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ રોબોટ લોકોને નુકસાન નહીં પહોંચાડે અને ઈજા નહીં પહોંચાડે તો આ તારા કારણે જ ઈજા પહોંચશે એટલે મહેરબાની કરીને જવાબ આપી દે
Robots do not harm people. Ramsingh 70 responded mechanically. Ramsingh 70 છે એને મિકેનિકલી એના જે મશીન જેવા અવાજના જવાબ આપે છે. શું કહે છે કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડે નહીં. મેની મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસિંગ 70, કાઉન્સલ ગોલ શ્રેષ્ઠ ઇચ વર્ડ. અને વકીલ સાહેબ ઇચ વર્ડ, ઇચ એટલે દરેક, વર્ડ એટલે શબ્દ અને સ્ટ્રેસ એટલે ભાર મૂકવો, દરેક શબ્દ પર ભાર મૂકતા કહે છે કે તું એવું કહે છે કે લોકોને રોબોટ નુકસાન ન પહોંચાડે, તો શું કહે છે કે મેની મેની પીપલ હેવ સફર, તારા કારણે ઘણા ઘણા લોકોને નુકસાન પહોંચશે, અસર પહોંચશે. તો સ્પીક અપ રામસિંગ 070, અને શું કહે છે તો મહેરબાની કરીને તું બોલી દે કે ભાઈ એ હુકમ કયા હતા અને કોણે આપેલા હતા જેથી આ લોકોને થતા નુકસાનથી બચાવી શકાય. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. અને પ્રેમ ચોપરા ચિંતામાં મુકાઈ જાય છે, ક્યાં ક્યાં બોલી ન જાય એટલે ચિંતાના સ્વરમાં જ રામસિંગ પ્રેમ ચોપરાથી બોલાઈ જાય છે કે નો રામસિંગ, રામસિંગ જવાબ નહીં આપતો. બટ ધ જજ વોર્નેડ કીપ ક્વાઇટ, પરંતુ જજ સાહેબ એમને વોર્ન કરે છે, ચેતવણી આપે છે કે કીપ ક્વાઇટ, મહેરબાની કરી મૂંગા બેસો. કારણ કે કોર્ટની જે પણ કાર્યવાહી થતી હોય એ કોર્ટની કાર્યવાહીમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ એમાં ઇન્ટરફિયર કરી શકે નહીં. એટલે કે કોર્ટની કાર્યવાહી શરૂ હોય તો કોર્ટની કાર્યવાહી શરૂ હોય એ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ વચ્ચે બોલી શકે આવું શક્ય નથી. વચ્ચે ન બોલી શકો, ફોનનો યુઝ અદાલતની અંદર તમે ન કરી શકો, બરાબર. આ બધા એના કેટલાક નિયમો હોય, રૂલ્સ હોય જેનું તમારે પાલન કરવાનું રહે. એટલે એવું કહે છે રામસિંહને પ્રેમ ચોપરા કે ભાઈ ગમે એમ થઈ જાય તું બોલતો નહીં. તો જજ સાહેબ એમને ચેતવણી આપે છે, કીપ ક્વાઇટ, મહેરબાની કરીને ચૂપ બેસો. અને જો એક બે વખત ચેતવણી આપે ન માને તો અદાલતમાંથી બહાર કાઢી મૂકે. કમોન રામસિંહ 070, ધ જજ સેડ. અને જજ સાહેબ કહે છે કે ભાઈ રામસિંહ 070, તું તમ તારે બિંદાસ બોલી દે. રામસિંહ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવાર્ડ્સ ધ જજ. પહેલાં તો રામસિંહ 70 છે, જર્ક, જર્ક એટલે ફેરવવું ઝટકા સાથે, ધ્રુજારી સાથે. હિઝ હેડ લેફ્ટ, એક ઝટકા સાથે પોતાનું મોઢું છે એ ડાબી બાજુ કે જ્યાં પ્રેમ ચોપરા બેઠેલા છે એ બાજુ ફેરવે છે. ધેન અને ત્યાર પછી રાઇટ ટુવાર્ડ્સ ધ જજ, અને ત્યાર પછી જમણી બાજુએ જજ બેઠા છે એમની સામે ડોક ફેરવે છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. અને ત્યાર પછી તો એમાંથી એક અલગ પ્રકારનો સાઉન્ડ, અવાજ ઉત્પન્ન થાય છે, અને જે અવાજ ઇન્ડિકેટ દર્શાવે છે કે હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, એમની જે ટેપ છે એ ધીમે ધીમે રનિંગ થાય છે, એના પર દબાણ પડે છે. એન્ડ ધ ઝેમિંગ ઓફ ક્વોશન સિગ્નલ, પીપ 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 આવો અવાજ શરૂ થાય છે. અને પીપ 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 જે અવાજ દર્શાવે છે એ ઇન્ડિકેટ શું દર્શાવે છે, તો કે ભાઈ ઝામિંગ ઓફ ક્વોશન સિગ્નલ્સ, એના જે સિગ્નલ છે એ ઝામ થઈ ગયા છે. અને હવે જે મેમરી ટેપ છે એ પણ ત્યાં ઝામ થઈ ગઈ છે, આ એના એનો ઇન્ડિકેશન છે, આ એ દર્શાવે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને હવે એમાંથી જે અવાજ આવતો હતો એ અને એની જે લાઇટ ઉપર, જે કપાળ ઉપર લાઇટ હતી એ ધીમે ધીમે ઇન્ટેન્સિફાઈડ, એ ધીમે ધીમે ઝાંખી પડવા લાગે છે. અ રેડ લાઇટ ફ્લેશડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ. અને રામસિંગ રોબોટ છે એનું ફોરહેડ, ફોરહેડ એટલે શું થાય મિત્રો, વેરી ગુડ, ફોરહેડ એટલે થાય કપાળ. એમનું જે કપાળનો ભાગ છે, કપાળ ઉપર શું થાય છે, રેડ લાઇટ ફ્લેશ ઓન, એટલે કે રેડ લાઇટ શરૂ થાય છે. હવે રેડ લાઇટ જો કપાળ ઉપર બ્લુ લાઇટ થાય તેનો મતલબ શું થાય કે એને સિગ્નલ મળી ગયો. હવે રેડ લાઇટ છે તો રેડ લાઇટનો મતલબ શું થાય, તેવું કહે છે કે રેડ લાઇટ ફ્લેશડ ઓન ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. રામસિંહના જે કપાળ ઉપર લાલ લાઇટ જે ફ્લેશ થાય છે એ લાલ લાઇટનો મતલબ શું થાય છે, તો સિગ્નલિંગ ડેન્જર, એટલે કે રોબોટ જોખમમાં છે, ડેન્જરની નિશાની દર્શાવે છે. એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અને એની આખી સિસ્ટમ છે એ ફેલ થઈ જવાનો ઇશારો કરે છે કે ભાઈ આ જે રોબોટ છે એની સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, અને એટલે જ ત્યાં કપાળ ઉપર લાલ લાઇટ દર્શાવે છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. શું કહે છે કે ટાઇની શટર, એક નાનકડું એવું શટર હોય, નાનકડું એવું લોક, દરવાજા જેવું હોય, ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, સેન્ટર એટલે બરાબર મધ્યમાં, અને ચેસ્ટ એટલે છાતી, એમનો જે રોબોટનો છાતીનો ભાગ હોય એ છાતીના ભાગમાં બરાબર સેન્ટરમાં એક નાનકડે એવા શટર જેવું હોય, એક નાનકડે એવા ખાના જેવું હોય.
એને ઓપન એ શટરનો દરવાજો ખોલે છે એન્ડ ડિસ્પ્લેઇંગ સ્મોલ ટીવી સ્ક્રીન. અને એ જે શટર હોય એની અંદર શું હોય તો નાનકડી એવી ટીવીની સ્ક્રીન હોય જે ફ્લેશિંગ એ સ્ક્રીન શરૂ હોય એન્ડ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. અને એમાં શું લખેલું હોય તો સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે આની જે સિસ્ટમ છે રોબોટની હવે ઇનએક્ટિવ છે એટલે કે હવે એ બિનકાર્યરત થઈ ગઈ છે એટલે હવે એ કામ કરી શકશે નહીં, ટૂંકમાં સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ અને રામસિંગ રોબોટ પોતે જાતે જ ડિફ્યુઝ થઈ ગયો છે એટલે હવે એ રોબોટ કામ કરી શકે નહીં. હવે તમારે જો ફરી પાછો એ રોબોટને કામ લગાડવો હોય તો એની જે કાંઈ સિસ્ટમ છે એ બધી સિસ્ટમ તમારે કોમ્પ્યુટરના માધ્યમથી ઇરેઝ કરવી પડે, ફોર્મેટ કરવી પડે અને પછી નવી સિસ્ટમ દાખલ કરીને એક નવો રોબોટ બનાવવો પડે. બાકી આ જે રોબોટ છે એને ફરી પાછો હવે ડિફ્યુઝ થઈ ગયો છે એટલે ફરી પાછો એને કામે લગાડી શકાય નહીં. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. અને સુપર રોબોટનો જે સેલ્સમેન છે, વેચાણકાર છે, એમના મોઢામાંથી ચીસ પડી ગઈ કે આવું થવું જોઈએ નહીં. ઓહ નો, ખૂબ જ ખરાબ થયું. હી ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. શું કહે છે કે ખુદ ડિફ્યુઝ થઈ ગયો છે, ઇટ મીન્સ હી ઇઝ ડેડ. હવે એ મૃત માણસ સમાન છે, જે મરી ગયેલો માણસ કોઈ કામના ના હોય એમાં રોબોટ છે એ પણ હવે મરી ગયો જ કહેવાય. એટલે હવે એની પાસેથી જે ઇન્ફોર્મેશન છે એ આપણે મેળવી શકીશું નહીં એટલે હી ઇઝ ડેડ, હવે એ મૃત્યુ જ પામ્યો સમજો. ધેર વોઝ અ હાશ ઇન ધ કોર્ટરૂમ. શું કહે છે કે ધેર વોઝ હાશ ઇન ધ કોર્ટરૂમ. આખા જે કોર્ટરૂમ છે, આખો જે રૂમ છે એમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ, દરેક વ્યક્તિને થોડો આઘાત લાગે છે. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ ઇન ધ કોર્ટ. શું કહે છે કે ભાઈ ધેર વોઝ અ હાશ ઇન ધ કોર્ટરૂમ, સમગ્ર કોર્ટરૂમની અંદર શાંતિ છવાઈ ગઈ. એન્ડ ધ સાયલન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ, અને આ જે શાંતિ છે પ્રિવેલ્ડ ફેલાયેલી રહે છે, ફોર અ લોંગ થોડા લાંબા સમય સુધી, ઇન ધ કોર્ટરૂમ કોર્ટરૂમની અંદર લાંબા સમય સુધી શાંતિ સ્થપાયેલી રહે છે. ધ કાઉન્સલ ક્લિયર ઇઝ થોટ. ફરી પાછા વકીલ સાહેબ પોતાનું ગળું સાફ કરે છે એન્ડ સેડ, અને કહે છે, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ લોકોને હાર્મ, નુકસાનનું કારણ, કોઝ એટલે કારણ, લોકોનું નુકસાનનું કારણ બનવા નહોતો માગતો. એન્ડ અને નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. શું કહે છે કે ભાઈ ના તો એ લોકોને ઈજાનું કારણ બનવા માંગે છે અને ના તો એ પોતાના માલિકની આજ્ઞાનું ડિસઓબે ઉલ્લંઘન કરવા માંગે છે. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. શું કહે છે કે ભાઈ આમાંથી કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ પ્રેમ ચોપરાએ આપેલી હતી કે જે જાહેર થવી જોઈએ નહીં, અને જો એ જાહેર કરી દે તો એ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. અને રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા નહોતો માંગતો અને એટલે જ એને પ્રેમ ચોપરા દ્વારા અપાયેલી જે પણ કોઈ સિગ્નલ છે એ એમણે જાહેર કરી નહીં. તે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. શું કહે છે કે તેથી જ કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, તેથી એણે પોતાના અસ્તિત્વને જ ઈજા પહોંચાડી, પોતાના અસ્તિત્વને જ નુકસાન પહોંચાડ્યું. અ થ્રેટ ટુ ધ રોબોટ લાઈફ, અને આ રોબોટના જીવનનો જે ડર હતો એ જ રોબોટના અંતનું કારણ બન્યો. બાકી રોબોટ પોતાનો અંત ક્યારેય ન લાવે, કારણ કે આપણને અગાઉ ત્રણે ત્રણ સિદ્ધાંત કીધા હતા. કયા સિદ્ધાંત? તો ફર્સ્ટ વન એ કીધો હતો કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે એટલે પોતાના માલિકની આજ્ઞા માનશે. બીજું આપણને એ કીધું હતું કે રોબોટ ક્યારેય પણ માણસને ઈજા નહીં પહોંચાડે, અને ત્રીજું રોબોટ પોતાની જાતને પણ ઈજા નહીં પહોંચાડે. પણ અહીંયા એમની પાસે ત્રીજો કોઈ ઓપ્શન હતો જ નહીં. અહીંયા તો જો એ ઇન્ફોર્મેશન રિવીલ કરે તો માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, અને ઇન્ફોર્મેશન ન આપે તો લોકોની ઈજાનું કારણ બને, અને રોબોટ છે લાંબુ વિચારી શકે નહીં. અને એટલા માટે જ એણે પોતાની જાત, પોતાનું જીવન જોખમમાં મુકાઈ ગયું એટલે એણે પોતાની જાતને તે નુકસાન પહોંચાડ્યું અને ખુદ પોતાનું અસ્તિત્વ તે જોખમમાં મૂકી દીધું, કારણ કે ડરનો અંત જ રોબોટનો અંત આવ્યો છે. ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. શું કહે છે કે પ્રેમ ચોપડા દ્વારા જે કાંઈ પણ એમને ઇન્સ્ટ્રક્શન અપાણી હતી, ઇફ હી રિવીલ, જો એ ઇન્સ્ટ્રક્શન જાહેર કરી દે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ગણાય. ઇફ હી ડીડ નોટ, અને જો એ જાહેર ના કરે તો હી વુડ હાર્મ અધર્સ, તો એ લોકોના ઈજાનું કારણ બને, લોકોને નુકસાનનું કારણ બને. ધીસ કોન્ફ્લિક્ટ એટલે મૂંઝવણ. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોડ રામસિંગ્સ એન્ડ, અને આ જ મૂંઝવણ રામસિંગનો અંત લાવી છે. આ
આ ડર જ રામસિંહનો અંત લાવી છે, બાકી રામસિંહનો અંત શક્ય નથી. એટલે શું કહે છે કે ધીસ કોન્ફ્લિક્ટ બોટ રામસિંગ્સ એન્ડ, આ મૂંઝવણ જ રામસિંહનો અંત લાવ્યું છે. તમારે જેમ છે ને ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ લાઈવ્સ એન્ડ, તો તમારે આની ટૂંક નોંધાઈ પૂછાય છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ્સ 70 અથવા તો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 17 એન્ડ. તો તમારે રામસિંહના અંતની મૂંઝવણ કે કઈ મૂંઝવણને કારણે એનો અંત આવ્યો, તો તમારે એ સમગ્ર સ્ટોરી ટૂંક નોંધમાં લખવી પડશે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, હી ચૂઝ, આ ખાસ આ શબ્દ, હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રેધર ધેન ટુ ટેલ અ લાય હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. શું કહે છે? હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ, એ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું પસંદ કરે છે, રેધર ધેન, કોના કરતાં? તો રેધર ધેન ટુ ટેલ અ લાય, લાય મતલબ ખોટું બોલવું, ખોટું બોલવા કરતાં, હર્ટિંગ હ્યુમન બિંગ્સ, માણસને હર્ટ કરવા કરતાં, નુકસાન કે ઈજા પહોંચાડવા કરતાં, દુઃખ પહોંચાડવા કરતાં, ઓર બિકમિંગ અનફેથફુલ, અનફેથફુલ એટલે અવિશ્વાસુ. અને શું કહે છે કે બેઈમાન કે અવિશ્વાસુ બનવા કરતાં, ખોટું બોલવા કરતાં, અને લોકોની ઈજા પહોંચાડવાનું કારણ બનવા કરતાં, અથવા તો લોકોને દુઃખ પહોંચાડવાનું કારણ બનવા કરતાં, એ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું વધારે પસંદ કરે છે. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ડઝ અ કાઉન્સલ્સ ફેસ. પણ હવે ઇન્ફોર્મેશન તો બહાર આવી જ નહીં કે વકીલ સાહેબ છે એના ચહેરા પર પણ ટ્રેસ ઓફ પેઇન, કારણ કે એમને પણ દુઃખ હતું કે આ ભાઈ આટલા બધા લોકોને નુકસાન પહોંચશે, આટલા બધા લોકોને સહન કરવું પડશે. એન્ડ ડિપ્રેશન અને ચિંતાના માર્કડ એમના ચહેરા પરના આ બધા રેખાઓ જોઈ શકાતી હતી. એટલે શું કહે છે કે વકીલ સાહેબના ચહેરા પર પણ નિરાશા અને દુઃખના વાદળો ઘેરાયેલા જોઈ શકાતા હતા. ટૂંકમાં એ પણ અત્યંત દુઃખી અને નિરાશ થઈ ગયા હતા, કારણ કે એ પોતે જો રામસિંહે કહી દીધું હોત તો એ કેસ જીતી જાત અને લોકોને આટલું બધું નુકસાન ન પહોંચત, પરંતુ રામસિંહ પાસેથી આવી કોઈ સાબિતી મળી નથી. ધ જજ પોન્ડરેટ ફોર અ વાઇલ, થોડા સમય સુધી જજ છે એ એકદમ ચૂપચાપ બેસે છે, વિચારે છે થોડા સમય માટે. એન્ડ પ્રોક્લેમ, અને ત્યાર પછી જાહેર કરે છે, પોતાનો ચુકાદો આપે છે. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. શું કહે છે કે ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, પ્રેમ ચોપરાને કોર્ટ દોષી જાહેર કરે છે. શું કામ? તો એ વ્યક્તિએ થેફ્ટ રોબર્ટને ડરાવ્યો છે, અને રોબર્ટ ડરે તો જ રોબર્ટ આ પ્રકારનું કામ કરવા માટે તૈયાર થાય, બાકી એ કામ કરવા તૈયાર થાય નહીં. એટલે જજ સાહેબ શું કહે છે કે આ બધામાં ક્યાંક ને ક્યાંક પ્રેમ ચોપરાનો પણ વાક છે, એટલે પ્રેમ ચોપરાને દોષી જાહેર કરવામાં આવે છે. એન્ડ ધ કાઉન્સલ પિકઅપ હિઝ ફાઇલ વિથ અ બુક એન્ડ લેફ્ટ ધ કોર્ટરૂમ. અને જે વકીલ સાહેબ છે પિકઅપ હિઝ ફાઇલ, પોતાની ફાઇલો ઉપાડે છે, વિથ અ બો જજ સાહેબને નમન કરે છે, લેફ્ટ ધ કોર્ટરૂમ, અને કોર્ટરૂમ છોડીને જતા રહે છે. અને જે પ્રેમ ચોપરા છે એને દોષી જાહેર થાય છે, એને સજા થાય છે. અહીં આપણો પાઠ પૂરો થાય છે. પાઠમાંથી આપણને એ શીખવા મળે કે ક્યારેય પણ લોકોને નુકસાન ન પહોંચાડવું જોઈએ, અને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું બોલવું અથવા ખોટું કરવું ન જોઈએ, કારણ કે તમે જે પણ કરો છો એનું પરિણામ પાછળથી તમને મળે છે. અહીંયા પ્રેમ ચોપરા બહુ હોશિયારીથી ચોરી કરે છે, પણ અંતે તો એ પકડાઈ જ જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ ખોટું કે ખરાબ કામ કરે તો એમનું ફળ ચોક્કસથી મળે જ છે. બરાબર, ત્યાં સુધી હવે આપણે મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.